उत्पादन करे छे। भारत एक खेती प्रधान देश छे, जेमां खेडूत नुं आगु महत्व छे। एटले तो आपणे खेडूत ने अन्नदाता नुं बिरदुं आप्युं छे, अने खेडूत ज पोतानी कोठा सूजनी नवतर खेती करता पण अचकाता नथी। मार्केटमां हाल एप्पल बोर, चमेली बोर, गोला बोरनुं आगमन थई चूक्युं छे, ત્યારે વીરપુરના ખેડૂતે ગુજરાતમાં ક્યાંય સીઝલેસ બોરની ખેતી નહીં હોય ત્યારે આવા જ ખેડૂત છે। વીરપુરના મનસુખભાઈ દુધાત્રા કે જેમણે પોતાના 5 વીઘા જમીનમાં ગુજરાતમાં જ્વલે થતી ખેતી સીઝલેશન બોરની ખેતી કરી છે। પોતાના ખેતરમાં મનસુખભાઈ ખેડૂત છે અને 6 મહિના પહેલા 200 રોપા સીઝલેશન બોરના વાવ્યા અને બોર પણ 3 પ્રકારના કાશ્મીરી, સુંદરી અને સિઝલેશન આમ 3 પ્રકારનું વાવેતર કર્યું અને આ બોર મિની સફરજન જેવડું જ થાય છે અને તેમનો કલર લાલ હોય છે અને બોરમાં બી હોતું નથી। હાલ બોરનું વાવેતર ઓછું હોય અને હાલ એપલ બોર અને દેશી બોર સ્વાદમાં મોળા હોય અને ઉતારો ઓછો હોય અને ખેડૂત હવે બોર વાવતો નથી, ત્યારે આ ખેડૂત મનસુખભાઈએ અને તેમના પુત્ર કેતનભાઈએ સિઝલેશન બોર વાવેતર કર્યું છે। ખેડૂતના જણાવ્યા અનુસાર જંગલી પાક હોય તો રોજ અને ભૂંડનો ત્રાસ રહેતો નથી અને આ પાકને પ્રાણી જોતું પણ ન હોય અને દવાનો છંટકાવ ઓછો હોય ખેડૂતને આ સિઝલેશન બોરની ખેતી પરવડે તેમ છે। ત્યારે સિઝલેશન બોરનું વાવેતરને પણ મહિના થયા હોય અને હાલ બોરના ઝાડવે રૂમઝુમ બોર નજરે પડે છે, ત્યારે ખેડૂતના જણાવ્યા મુજબ એક બોરના ઝાડ ઉપર 30-40 કિલો બોર ઉતરશે અને માર્કેટમાં સાવ નવી વેરાયટી હોય અને એ પણ બી વગરના બોર હોય અને 60-70 રૂપિયા કિલો આરામથી માર્કેટમાં વેચાશે અને અમો બોરના પાકમાં કોઈ પણ પ્રકારનું દવા ખાતર નાખતા નથી, માત્ર ઓર્ગેનિક પદ્ધતિથી વાવેતર કર્યું હોવાનું તેઓએ જણાવ્યું છે। આ સિઝલેશન બોરનો પાક મોટા ભાગે કલકત્તામાં અને બોરની ખેતી થાય છે। આ બોર ખાવામાં સફરજન જેવો જ સ્વાદ હોય છે અને બોરમાં બી હોતા નથી। મનસુખભાઈના જણાવ્યા અનુસાર મારો આ પ્રથમ પાક હોય, મને વર્ષ 1 વીંગામાં 1,00,000નો પાક થાય તેવી આશાઓ છે અને નાના ખેડૂતે મગફળી અને કપાસના પાકમાં વરસાદથી પાક બગડી જવાની શક્યતા રહે છે, જ્યારે આ સિઝલેશન બોરને અતિવૃષ્ટિ કે વરસાદ નડતો નથી। ચાલુ વર્ષે જ સિઝલેશન બોરની આવક શરૂ થશે અને માર્કેટમાં એક નવીન અને નવતર બોરની વેરાયટી જોવા મળશે તેમ તેઓએ જણાવ્યું હતું। શિયાળાની ઋતુમાં પણ મીઠા મધુર બોર બજારમાં મળતા હોય છે। બજારમાં ચણિયા, ચમેલી, ગોલા સહિતની અનેક બોરની જાતો જોવા મળતી હોય છે, ત્યારે એક સમયે ગોંડલ પંથકના બોરની ખેતી પણ વખાણતી હતી। હવે આજના આધુનિક યુગમાં પણ યુવાનો પ્રગતિશીલ ખેતી તરફ વળ્યા છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના ખેડૂત અને નર્સરી ધરાવતા ચેતન મનસુખભાઈ દુધાત્રાએ પણ અનોખો બી વિનાના બોરનું વાવેતર કર્યું છે અને એ પણ સફરજન જેવા હોવાનું પણ સામે આવ્યું છે। મનસુખભાઈ કેશુભાઈ દુધાત્રા, ગામ વીરપુર, જલારામ। મનસુખભાઈ, તમે જે આ બી વગરના બોરનું તમે વાવેતર કર્યું છે તે આ કયા પ્રકારના બોર કહેવાય? અને સીડલેસ બોર કહેવામાં આવે છે અને એક બીજી વેરાયટી છે એને કાશ્મીરી કહેવામાં આવે છે અને ત્રીજી વેરાયટી છે એને બોર સુંદરી કહેવામાં આવે છે। ત્રણેય વેરાયટીમાં ટેસ્ટ અલગ અલગ છે, ત્રણેયના કલર રેડ છે। આ કયા પ્રકારના બોર કયા પ્રકારના કહેવાય? અને આમ તાઇવાન બોર કહેવામાં આવે છે। આ તમને વિચાર કેવી રીતે આવ્યો? આ માર્કેટની અંદર બોરની વેલ્યુ અત્યારે સારી છે અને મને એવું લાગતું હતું કે બોરની અંદર ગોલા બોર છે એ જૂનું થઈ ગયું છે, પછી એપલ બોર ગયું તો એ પણ જૂનું થઈ ગયું, મોરું નીકળ્યું, એટલે હવે આ નવી વેરાયટી આવી છે આ વર્ષની અંદર અને એનું ડેવલપિંગ મેં કરેલું છે। આનું વાવેતર છે તે જોવે ક્યાં થાય છે? આનું વાવેતર અત્યારે જાજા ભાગનું છે અત્યારે કલકત્તા। આનાથી ફાયદો શું થાય આ બોરથી? આ બોરથી ફાયદો એક છે કે જેને ઓછું પાણી હોય, પાણીના નામે આને 2 કે 3 પાણી જ આપવાના રહે છે અને બહુ લેટ વેરાયટી છે ને, એટલે કે ચોમાસાની અંદરથી એને 2-3 પાણી આપી દો એટલે બોર તૈયાર થઈ જાય છે, પછી પાણી જોતું નથી આખું વરસ। અને આવકની વાત કરીએ તો આમાં કેવી રીતે આવક ઉત્પન્ન? આની આવકની વાત કરીએ તો એક ઝાડ ઉપર અત્યારે પહેલા વર્ષે તમે 30-40 કિલો બોર લઈ શકો છો અને બીજા વર્ષની અંદર 4-5 મણ બોર લઈ શકો છો। અન્ય ખેડૂત તમે શું પ્રેરણા આપશો? અમે અન્ય ખેડૂતને એ પ્રેરણા આપી છે કે ભાઈ બોરનો હિસાબ તમે કરો તો 20 રૂપિયા કિલો બોર વેચો ને તો પણ સારું છે। કેતન મનસુખભાઈ દુધાત્રા મારું નામ,
ગામ વીરપુર જલારામ. કેતનભાઈ, તમે જે આ સીડલેસ બોર છે તે હું વાવેતર કર્યું છે બી વગરના બોર, તમને ખ્યાલ કેવી રીતે આવ્યો? આ જે બી વગરના બોર છે એ હું મારા નર્સરીનું કામકાજ છે એના હિસાબે હું વારંવાર બહાર જતો હોઉં છું અને નવા નવા ખેડૂતોની મુલાકાતે પણ જતો હોઉં છું. તો એમાં મને બેંગ્લોરમાં એક ભાઈની મુલાકાત થઈ, તેની પાસે આ સીડલેસ બોરના થોડાક સેમ્પલ આવેલા હતા જે મેં જોયા, ચાખ્યા અને મને લાગ્યું કે આ વેરાયટી માર્કેટમાં ચાલી એવી છે અને અત્યારે માર્કેટમાં કંઈ અવેલેબલ નથી, તો એની મેં બધી તપાસ કરી અને એના પ્લાન્ટ્સ મંગાવ્યા અને એનું વાવેતર કર્યું છે હાલ. આનો જે ફાયદો છે એ છે કે એક તો પાણી વગર ખેતી થાય છે, એના ભાવ સારા એવા મળી રહેશે, નવી વેરાયટી છે એટલે, અને દેખાવમાં જે સીડલેસ બોર છે એકદમ સફરજન જેવું દેખાય છે, એના જેવો આકાર છે, એના જેવો કલર છે, સફરજનની જેમ જ અંદર સીડ નીકળે છે, ઠળિયો નીકળતો નથી, અને માર્કેટમાં કોઈ પણ નવી વસ્તુ આવે એના રેટ સારા એવા મળી જ રહે છે. અને મેઇન તો ફાયદો એ છે કે પહેલાં જ વર્ષે ઉત્પાદન આવી જાય છે. હાલ મેં વાવેતર કર્યું એને 6 મહિના થયા અને અત્યારે 20-25 કિલો જેવા બોર લાગી ગયેલા છે જે લગભગ 15-20 દિવસમાં ઉતરવાનું ચાલુ થશે. જે ઓર્ગેનિક પદ્ધતિથી વાવેતર કર્યું છે? હા, 100% ઓર્ગેનિક પદ્ધતિથી વાવેતર કરેલું છે. બોરને આમ તો જો કે બહુ ખાતરની એવી જરૂર પડતી નથી, કારણ કે એક જંગલી પાક ગણાય છે બોરે, એને પાણીની જરૂર નથી રહેતી, ખાતરની જરૂર નથી, તો ઓર્ગેનિક પદ્ધતિથી થોડી એવી માવજત કરવાથી પણ બોરમાં સારી એવી ક્વોલિટી મેળવી શકીએ આપણે. અન્ય ખેડૂતોને શું પ્રેરણા દેશો? અન્ય ખેડૂતોને એ પ્રેરણા આપશું કે ગુજરાતમાં અત્યારે આપણે મોટામાં મોટો પ્રોબ્લેમ હોય તો પાણીનો, પાણી વગર બાગાયત કરવું એ અઘરી વસ્તુ થઈ જાય, તો પાણી વગર બાગાયત કરવું હોય તો એ બોર એક એનો વિકલ્પ છે. કારણ કે બોરને ઉનાળામાં કટિંગ કરી દેવામાં આવે છે કે એના ખાલી થડ ઊભા હોય છે અને શિયાળામાં ઉત્પાદન આવે છે અને એનો જે ફાલ છે તે ચોમાસાના એન્ડમાં લાગે છે. તો જે કપાસને પાણી જોઈએ છે એટલા પાણીમાં બોરનું ઉત્પાદન આપણે લઈ શકીએ અને કપાસ કરતાં આરામથી 3 ગણી આવક મેળવી શકીએ. કારણ કે બોરનો જો આપણે હિસાબ કરીએ તો 4-5 મણ જેટલા બોર આપે એક પ્લાન્ટ 4-5 વર્ષથી, પણ પહેલાં જ વર્ષે 20-25 કિલોનું ઉત્પાદન આપે અને માર્કેટ રેટની વાત કરીએ તો અત્યારે લગભગ મારા ખ્યાલ મુજબ 70-80 રૂપિયાની આસપાસ વેચાવા જોઈએ, પણ એને તમે 30 રૂપિયા કિલો ગણીને ચાલો અને 20 કિલોનું ઉત્પાદન પકડો તો પણ એક પ્લાન્ટ 500 રૂપિયા આપે અને 1 વીઘામાં 120-130 પ્લાન્ટ લાગે, તો આરામથી તમે 70-80 હજાર રૂપિયાની ઇન્કમ તો મેળવી જ શકો ઓછામાં ઓછી મહેનતે. જો સારી મહેનત કરો તો 1 લાખ સુધી પણ વીઘો થઈ શકે.